યુનાઇટેડ સિનિયર સિટીઝન ક્લબ ના સૌ સભ્યોનું અત્રે હું અમારા જોશી પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. 2023 ના નવા મંગળાચરણમાં નૂતન પ્રસ્થાન બીજા વર્ષ તરફ આપણે આગળ ગતિ કરી રહ્યા છીએ. આપણા ઈષ્ટદેવને આપણે સૌ સૌના ઈષ્ટદેવને હૃદયપૂર્વક આપણે પ્રાર્થના કરીએ કે જે રીતે અમારું 500 વર્ષ વીત્યું છે સુખરૂપે, એમ હવે પછીના તમામ વર્ષો પણ અમારા ખૂબ આનંદથી પસાર થાય, અમારી વિકાસની વધુ ને વધુ ઊંચાઈઓ અમે સર કરતા રહીએ. સૌના પરિવારોમાં સંપ સહકાર સુખ શાંતિ ભગવાન આપે, ઐશ્વર્ય આપે, સંથી સૌને સ્વસ્થ રાખે. આ ઉંમરે આપણે એટલું જ માગવાનું કે આપણા શરીર આરોગ્ય ખૂબ સારું રહે, તનથી આપણે સૌ સ્વસ્થ રહીએ, પરિવાર ખૂબ સ્વસ્થ રહે, સુખ શાંતિને પામે, ઐશ્વર્યને પામે, મનથી પણ આપણે મલકાતા રહીએ, ધનથી છલકાતા રહીએ અને સર્વ પ્રકારે આપણે ઐશ્વર્ય પામીએ એવી પરમપ્રપાળુ પરમાત્માના તબક્કે પ્રાર્થના કરું છું. 2022 એન્ડમાં ગયા બુધવારે જ આઈસ્ક્રીમથી જેની પૂર્ણાહુતિ કરી હતી, આજે 2023 સ્વાગત આપણે ભોજન સમારંભથી કરીએ છીએ. અમારા બે દીકરા અહીંયા છે, બંને દીકરાની ઈચ્છા હતી કે આપણે જમણવાર આપીએ, પણ કોઈ ને કોઈ એવા સંજોગો ઉપસ્થિત થતા હતા, મહેન્દ્ર પાસે તારીખ લો, મહેન્દ્ર પાસે અને ફેરફાર કરવાનો થાય, એવા સંજોગો ઊભા થયા કે જોકે સમય સમયનું જ કામ કરતો હોય છે, સમય આવે ત્યારે જ બધું બનતું હોય છે. આજે એ સમય આપણે આવી ગયો છે. આપણે કહીએ છીએ કે આજની ઘડી રળિયામણી, આજની ઘડી રળિયામણી, તો આજની આ ઘડી રળિયામણી ભગવાને આપણને પ્રાપ્ત કરાવી છે અને આજની રળિયામણી ક્ષણે સૌને આવકારતા હું અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. જેવા સૌના પ્રસન્ન મુદ્રાઓ દેખાય છે, પ્રસન્ન મુદ્રાઓ હર હંમેશ ભગવાન આપણા મુખ ઉપર આપતો રહે, સદૈવ સૌને સારું નિરામય આપે, સુખ શાંતિ આપે, પરિવારમાં સુખ શાંતિ આપે અને આપણે વિકાસની ઉચ્ચ ઉચ્ચ ગતિ, વિકાસની ઊંચી મંજિલો આપણે પ્રાપ્ત કરતા રહીએ એવા આપણે પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. હવે નિયમ એવો છે કે કોઈ પણ સંસ્થા વર્ષ કે કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત ભગવાન ગણપતિની પ્રાર્થનાથી કરીએ છીએ. એ રીતે આપણે ભગવાન ગણપતિનું સ્મરણ કરીશું, સૌને કંઠસ્થ છે એ શ્લોક જ બોલીશ જેથી કરીને તમે પણ અંદર સામેલ થશો. હું મારે વેદના મંત્રોમાં બોલીશ તો નહીં મજા આવે, એના કરતા સ્વાભાવિક છે કે આપણે ગણપતિનું સ્તોત્ર જે સૌને કંઠસ્થ છે આવડે છે સૌ એમાં સામેલ થજો.